કોઈપણ કંપની જ્યારે તમારી પાસે માર્કેટિંગ કરે ત્યારે એની પાછળનું મનોવિજ્ઞાન, એની પાછળની સાયકોલોજી શું હોય છે? આપણે બધાએ સોશિયો ડેમોગ્રાફિક તો સાંભળ્યું જ છે, પણ સાયકોગ્રાફિક શું હોય છે? ચાલો આજે આપણે વાત કરીએ કે માર્કેટિંગની દુનિયામાં ખૂબ જ મોડર્નાઇઝેશન આવ્યા બાદ સાયકોગ્રાફિક્સનો કઈ રીતે ઉપયોગ થાય છે. મારું નામ છે ડૉક્ટર મનન ઠકરાર, આપ જોઈ રહ્યા છો ટાઈપરાઇટર. બે હજાર સોળમાં જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ ઇલેક્ટ થયા ત્યારે કેમ્બ્રિજ એનાલિટિકા કરીને એક માર્કેટિંગ કંપની સરફેસ ઉપર આવી અને ખૂબ ફેમસ થઈ. કેમ્બ્રિજ એનાલિટિકા એક એવી કંપની છે કે જે સાયકોગ્રાફિક્સનો ઉપયોગ કરી અને પોલિટિશિયન્સને ગાઈડ કરતી હતી કે મોટાભાગની પબ્લિકને શું જોઈએ છે અને એ કઈ રીતે પીરસવું. તો સાયકોગ્રાફિક એટલે બીજું કશું નહીં પણ તમારું એક મેપ છે બ્રેનનું, એક એવું મેપ કે જેનાથી વ્યક્તિઓને, લોકોને અલગ અલગ પ્રકારના સાયકોગ્રાફિક્સમાં વહેંચવામાં આવે. જેમ ક્યારે પણ કોઈ સેન્સસ થાય તો આપણને પૂછવામાં આવે કે આપની ઉંમર કઈ છે, જાતિ કઈ છે, જેન્ડર કયું છે, આપણી કમાણી કેટલી છે. આ બધી વસ્તુઓ સોશિયો ડેમોગ્રાફિકમાં આવે, પરંતુ સાયકોગ્રાફિકમાં એ વસ્તુ આવે કે તમારી પોતાની આશા આકાંક્ષાઓ શું છે, તમારા મંતવ્યો શું છે. ચાર વસ્તુઓ ઉપર કોઈપણ વ્યક્તિનું સાયકોગ્રાફિક બેઝ તૈયાર થાય. પહેલી વસ્તુ આવે એની બિલીફ્સ એટલે કે એની માન્યતાઓ. આપણે જે કલ્ચરમાં ઉછેરાયા છીએ અને એના કારણે આપણી કઈ માન્યતાઓ ખૂબ સ્ટ્રોંગ થઈ છે. બીજું આવે એટીટ્યૂડ. એટીટ્યૂડ એટલે જ્યારે પણ આપણે કોઈ ઘટના જોઈએ તો એના માટે આપણું કેવું એટીટ્યૂડ ડેવલપ થાય છે. ક્યારેક ક્યાંક બોમ્બ ધડાકો થયો કે ક્યારેક કોઈક ઇન્સિડન્ટ આપણા ઘરની બહાર થયું તો એના માટે આપણું નેચરલ એટીટ્યૂડ શું આવે છે એ. ત્રીજી વસ્તુ આવે આપણી વેલ્યુઝ એટલે આપણને જ્યારે મોટા કરવામાં આવ્યા ત્યારે આપણી અંદર કઈ જાતની વેલ્યુઝ ઇન્સ્ટિલ કરવામાં આવી અને એના કારણે આપણી જે બેઝિક કન્સેપ્ટ્સ છે લાઈફ પ્રત્યેના એ શું બન્યા. અને ફાઇનલી ચોથું એટલે કે ઇન્ટરેસ્ટ, આપણી રુચિઓ કઈ કઈ છે. આ ચાર વસ્તુ ઉપરથી કોઈ પણ વ્યક્તિનું સાયકોગ્રાફિક બને અને એ સાયકોગ્રાફિક અલગ અલગ પ્રકારના વ્યક્તિઓમાં ડિવાઈડ થાય. સૌ સરળ ભાષામાં તમને કહું તો મોબાઈલ ફોનની કંપની કયો વ્યક્તિ કઈ યુઝ કરે છે એના ઉપરથી એનું સાયકોગ્રાફિક નક્કી થાય. જેમ કે એક પ્રકારનું સાયકોગ્રાફિકવાળું વ્યક્તિ જેને કહેવાય કે મહત્વકાંક્ષી. તો મહત્વકાંક્ષી એક એવું વ્યક્તિ છે તમારી આજુબાજુનું કે જે સતત આઈફોન જ યુઝ કરે છે, પણ એ એટલે આઈફોન નથી યુઝ કરતો કારણ કે મહિને લાખો કે કરોડો રૂપિયા કમાય છે. એ એટલે આઈફોન યુઝ કરે છે કારણ કે એના માટે પોતાની ઇમેજ બહુ જરૂરી છે. એના માટે એ બહુ જરૂરી છે કે એ બ્રાન્ડેડ કપડાં પહેરે, આઈફોન વાપરે, એ વ્યક્તિ લક્ઝુરિયસ અને સક્સેસફુલ તરીકે દેખાય એના માટે ખૂબ મહત્વનું છે. એટલે એ વ્યક્તિ ભલે 20-30 હજાર રૂપિયા માંડ કમાતો હશે મહિને, પરંતુ એ 4 થી 6 મહિના સેવ કરી અને પોતાના માટે એક આઈફોન લેશે. આને એક મહત્વકાંક્ષી વ્યક્તિ કહેવાય કે જે મહત્વકાંક્ષી વ્યક્તિની કેટેગરીમાં પડે કે જે આ સાયકોગ્રાફિકને અપીલ કરે. એવી રીતે બીજું પ્રકારનું આવે જેને કહેવાય કે ક્રાંતિકારી. તો એક ક્રાંતિકારી વ્યક્તિ એવું હશે કે જે સ્ટુડન્ટ હશે, હમણાં રિસન્ટલી એમણે કોઈ ડિગ્રી પતાવી હશે કાં તો કોલેજમાં કંઈ ભણતું હશે. એ વ્યક્તિ નવું એક્સપ્લોર કરવા માગે છે. એ વ્યક્તિ હંમેશા કંઈક ને કંઈક નવું ટ્રાય કરવા માગે છે. એ જૂના બોરિંગ ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડમાં વિશ્વાસ નથી રાખતો. આ એવું વ્યક્તિ હશે કે જેની પાસે હંમેશા તમને એક નવો ફોન, પહેલાં ક્યારેક OnePlus વાપરતા હશે તો પછી નેક્સ્ટ બીટનો ફોન વાપરતા હશે તો ક્યારેક પાછા Nokiaનો કે વળી પાછું ક્યારેક Oppoનો ફોન વાપરતા હશે. આ એવા વ્યક્તિઓ છે જે સતત નવું ને નવું કંઈક ને કંઈક ટ્રાય કરી રાખે છે અને એટલે એ લોકો કંઈક ને કંઈક ક્રાંતિકારી પ્રોડક્ટ પાછળ પોતાના પૈસા લગાડશે. ત્રીજું આવે એક સંઘર્ષી વ્યક્તિ. એક સંઘર્ષી વ્યક્તિ એવું વ્યક્તિ છે જેને એવું લાગે છે કે દુનિયા મારી સામે સતત મને લૂંટવાનો પ્રયાસ કરી રહી છે અને મારા માટે આજનો દિવસ કાઢવો એ પોતે જ એક સંઘર્ષ છે. આ એવું વ્યક્તિ હશે કે જેની પાસે તમે દર બીજા ત્રીજા મહિને એક નવો સેકન્ડ હેન્ડ ડબલું જોશો કે જે માંડ 2-3 મહિના ચાલે. એમની પાસે 3-4-5 સિમ કાર્ડ હશે કે જે સતત ફેરવ્યા કરતા હશે બેઝડ ઓન કે ભાઈ કેમાં સૌથી સારી સ્કીમ છે. આ પણ એક બહુ મોટી માર્કેટ છે. એક રીતે તમે જુઓ તો લાવાની જે ફીચર ફોનની માર્કેટ છે જેમાં અત્યારે દુનિયાના ટોપ 3 મોબાઈલ ફોન મેન્યુફેક્ચરરમાંથી બન્યું છે, આ માર્કેટને કેપિટલાઇઝ કરીને બન્યું છે. એવી જ રીતે ચોથું જે આવશે એ છે આપણું મેઇનસ્ટ્રીમ વ્યક્તિ. મેઇનસ્ટ્રીમ વ્યક્તિ 40% થી વધારે પોપ્યુલેશન બનાવે. એક એવું વ્યક્તિ છે કે જેને ટ્રાઇડ એન્ડ ટેસ્ટેડ વસ્તુ જોઈએ, પહેલે ઇસ્તેમાલ કરો ફિર વિશ્વાસ કરો. એ સાદો ફોન વાપરશે, સારો ફોન વાપરશે, પણ વેલ્યુ ફોર મની વાપરશે. આ એવી વ્યક્તિ છે કે જે મારુતિ સુઝુકીની જ ગાડી લે હંમેશા. એટલે આને મેઇન સ્ટ્રીમ વ્યક્તિ કહેવાય. પછી નેક્સ્ટ કેટેગરી વ્યક્તિની આવે એ આવે રૂઢિચુસ્ત. એક એવું વ્યક્તિ કે જેની ઉંમર થઈ ગઈ છે 50, 55, 60 વર્ષ ઉપરની ઉંમર છે, જેને બહુ દુનિયા જોઈ લીધી છે, જેને બહુ નવા ટ્રાયલ્સ નથી કરવા, એના કન્સેપ્ટ ફિક્સ છે ને એના પ્રેફરન્સીસ ફિક્સ છે, એ બહુ ઓપન નથી હોતા નવા આઈડિયાઝથી. અને એટલે ડોનાલ્ડ ટ્રમ્પે આ વ્યક્તિનું સાયકોગ્રાફિક બહુ કેપિટલાઇઝ કર્યું. એક એવા વ્યક્તિઓને ટાર્ગેટ કર્યા કે જે બહુ કન્ઝર્વેટિવ હતા, એવા વ્યક્તિઓ કે જે જૂનવાણી વિચારો ધરાવતા હતા અને ઇમિગ્રન્ટ્સની ને બધાની ખૂબ ખિલાફ હતા. છેલ્લું એક વ્યક્તિનું આવે એ જે કેટેગરી આવે એ છે એક સામાન્ય સફળ વ્યક્તિ. એક સફળ વ્યક્તિ એવું છે કે જે લાખો કરોડો રૂપિયા કમાય છે, એ પણ કદાચ આઈફોન જ વાપરતું હશે, પણ એ એટલે વાપરતું હશે કારણ કે એવું માને છે કે આઈ ડિઝર્વ ધ બેસ્ટ. અને એટલે એમના માટે સેવિંગ કરવું કે એ બહુ મોટો પ્રશ્ન નથી, પણ એક રિલાયેબલ ટ્રસ્ટવર્ધી પ્રોડક્ટ કે જે એક લક્ઝરીની પણ બ્રાન્ડ છે, એ લોકો સારી બ્રાન્ડની કાર્સ વાપરે, એ લોકો સારું આઈફોન વાપરે, અને આ પણ એક બહુ મોટી માર્કેટ છે. તો હવે તમે એ વિચારો કે તમે આમાંથી કયા સાયકોગ્રાફિકમાં ફોલ કરો છો, અને તમારા પોલિટિશિયન્સે, તમારી મોબાઈલ ફોનની કંપનીઓ કે કોઈ પણ માર્કેટિંગ કંપનીએ તમારું આ સાયકોગ્રાફિક કઈ રીતે ટાર્ગેટ કર્યું એ મને કોમેન્ટ બોક્સમાં જણાવો. મળીએ આગલા અઠવાડિયે ટાઈપરાઇટર પર. નમસ્કાર.